નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે નવરાત્રિમાં છૂટાછવાયા વરસાદની આગાહી. નકલી સીબીઆઈ અધિકારી ભાજપનો અસલી કોર્પોરેટર નીકળ્યો છે. આગળ વાત થશે ભારત સાથે ટકરાશે આફ્રિકન પ્લેટ. ત્યારે આગળ વાત થશે યુકે વિઝાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. રેલવે એન્જિન પાટા પરથી ઉતરીને ખેતરમાં ઘૂસી ગયું છે. સોશિયલ મીડિયામાં સીન સપાટા કરવા પડ્યા છે ભારે. નવરાત્રિમાં હેલ્મેટ નહીં પહેર્યું તો થશે દંડ. ત્યારે આગળ વાત થશે કઠુઆમાં આતંકવાદીઓ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો છે. વાત છે જમ્મુ કાશ્મીરની. ત્યારે આગળ વાત થશે સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. આગળ વાત થશે રિસામણે બેઠેલ પત્નીએ છૂટાછેડાનો કેસ કરતા પતિએ કર્યો છે હુમલો. ત્યારે આગળ વાત થશે ગૃહમંત્રી હર્ષ સંઘવીનો લોકહિતનો નિર્ણય સામે આવ્યો છે. ત્યારે વાત થશે દીપડો અભરાએ ચડી ગયો અને દિલ ધડક તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને અંતે ડીજેના અવાજથી થઈ ગયું છે બ્રેઇન હેમરેજ. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ડીજે સાઉન્ડને લગતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ મામલે છત્તીસગઢનો. અહીં ડીજેના અવાજને કારણે એક વ્યક્તિને બ્રેઇન હેમરેજ થઈ ગયું હોય તેવી ઘટના સામે આવી છે. પરિસ્થિતિ જોઈને લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. વ્યક્તિની સ્થિતિ નાજુક છે, તેની સારવાર ચાલુ છે. નિષ્ણાતોના મતે વધુ પડતા અવાજને સંપર્કમાં આવવાથી કાનને નુકસાન થાય છે અને વ્યક્તિની સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી ધારીના જળજીવડી ગામના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડો અભરાઈ પર ચડીને બેસી ગયો હતો. આ અંગે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. દીપડાને બેભાન કરીને પાંજરે પૂરવામાં આવ્યો હતો. ફોરેસ્ટની ટીમ દ્વારા સીડીની મદદથી મકાનની પાછળના ભાગે આવેલી બારીમાંથી ટ્રાન્સક્વિલાઇઝર ગનની મદદથી દીપડાને બેભાન કરીને પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુ એક લોકહિતનો નિર્ણય લીધો છે. નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા માટે દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને આદેશ કર્યો છે. દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં રિસમણે બેઠેલ પત્નીએ છૂટાછેડાનો કેસ કરતા પતિનો ચાઇના કટરથી બ્લેડ વડે હુમલો સામે આવ્યો હોય તેવી ઘટના સામે આવી છે. હાલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મોરબી તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ નોંધાઈ છે. મોરબી નજીક ગોટુ ગામે આ ઘટના બની હતી. પતિ પત્ની બંને વચ્ચે અણબનાવ રહેતા છેલ્લા 1.5 વર્ષથી તેઓની દીકરી રિસામણે જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. 2 દિવસમાં ડેમની સર્વોત્તર જળ સપાટી ભરાઈ જવાની શક્યતા દેખાઈ રહી છે. પાણીની સપાટી હાલ 137 મીટર કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે. જ્યારે 17મીએ વડાપ્રધાનના જન્મદિવસે 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાયેલા ડેમના નીરના વધામણા લેવામાં આવે તેવી તૈયારીઓ નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ શરૂ કરી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો છે. હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કહેવામાં આવી રહ્યું છે કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિને લઈને અમદાવાદ શહેર પોલીસ અલાયદી ડ્રાઈવ કરશે. સામે આવેલી માહિતી અનુસાર ગરબા શરૂ થાય એ પહેલાં પોલીસ પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ બહાર ગોઠવાઈને કાર્યવાહી કરશે. 9 દિવસમાં 10,000 હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે પોલીસે 1,000 હેલ્મેટ પણ મંગાવી લીધા છે. રાત્રિ દરમિયાન પોલીસ કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો નિયમનું પાલન કરતા નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સોશિયલ મીડિયામાં સીન સપાટા મારતા અસામાજિક તત્વોને પોલીસે દબોચી લીધા છે. વાત એમ છે કે જાહેર રોડ ઉપર 6 થી 7 શખ્સોએ હાથમાં તલવાર, ધારિયા અને છરી લઈને આતંક મચાવી રહ્યા હોય એવા લોકોને ડરાવતો વિડીયો બનાવ્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી અને 2 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે વિડીયો જૂનો હોવાનું પણ સામે આવ્યું છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારના ગયામાં વજીરગંજ સ્ટેશન અને કોલ્હાના હોલ્ટ વચ્ચે રેલવે એન્જિન પાટા પરથી ઉતરી ગયો હતો અને ખેતરમાં ઘૂસી ગયો હતો. એન્જિન ગયા તરફ લૂપ લાઇનમાં ચલાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ટ્રેનનું એન્જિન અચાનક કાબુ બહાર જઈને પાટા ઓળંગીને ખેતરમાં ઘૂસી ગયું હતું. ટ્રેનના એન્જિન સાથે કોઈ બોગી ન હતી. એન્જિન પાટા પરથી ઉતરી જવાની માહિતી મળતા રેલવે પોલીસ પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં યુકેના વિઝાના નામે છેતરપિંડી થઈ હોય તેવી ઘટના સામે આવી છે. સામે આવેલી માહિતી અનુસાર હોટલ વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી આરોપીએ પ્રોસેસના નામે રૂપિયા 23.54 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સિન્ટ્રોફિયા ઓવરસીઝ કંપનીના માલિક અને મેનેજરે તેઓને વિઝા ફી પેટે પૈસા પડાવીને અને બાદમાં વિઝાની પરત ખેંચી લેવા જણાવ્યું હતું અને પૈસા પણ પરત ન આપ્યા હતા. હાલ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂસ્તરશાસ્ત્રીઓના મતે હવે આફ્રિકાના બે ટુકડા થવાનો ખતરો વધી રહ્યો છે. હકીકતમાં થોડા મહિનાઓ પહેલાં આફ્રિકાના મધ્યમાં એક તિરાડ પડી હતી, તેનું કદ સતત વધી રહ્યું છે. માર્ચ 2023ની શરૂઆતમાં જ્યારે આ તિરાડ મળી આવી ત્યારે તેની લંબાઈ 56 કિલોમીટર હતી. હવે જૂન સુધીમાં આ તિરાડ પહેલાં કરતાં વધુ લાંબી થઈ ગઈ છે અને સતત વધી રહી છે. આવી સ્થિતિમાં આફ્રિકાના બે ભાગમાં વિભાજનને લઈને ભૂસ્તરશાસ્ત્રીઓ ચિંતિત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના વઢવાણ સાહેબ નગરપાલિકા વોર્ડ નંબર 13ના કોર્પોરેટર જ નીકળ્યા છે નકલી સીબીઆઈ અધિકારી. કોર્પોરેટર હિતેશ્વર મોરી નકલી સીબીઆઈ અધિકારી બનીને ફરતા હતા. YMCA ક્લબમાં ફિલ્મ મેકરને ગોંધીને લૂંટનો પ્રયાસ પણ કર્યો હતો, તેમાં સીબીઆઈ ઓફિસર બનીને લૂંટ પ્રયાસ કરીને ધમકી પણ આપી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જોકે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ હાલ સક્રિય ન હોવાને કારણે વરસાદની શક્યતા નહીવત છે. રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની શક્યતા રહેલી છે. એટલે કે હવે નવરાત્રિમાં પણ છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા વર્ણવવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.